જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધા મજામાં ને દિવાળી પહેલાં આપણે સામાન્ય જ્ઞાનની અંદર પ્રકરણ દસ સુધીનો અભ્યાસ કરી ગયા હતા એટલે કે પ્રથમ સત્ર પૂર્ણ કર્યું હતું સરસ મજાની પરીક્ષા પણ આપી દીધી હતી હવે દ્વિતીય સત્રની અંદર પ્રકરણ અગિયાર માળી શાળા વિશેનો અભ્યાસ કરવાનો છે ત્યાંથી દ્વિતીય સત્રની શરૂઆત થાય છે તો આપણે અભ્યાસ માટે તૈયાર થઈ જઈએ ચલો ભણવા માટે બાળકો તૈયાર થઈ જાવ અને સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ છે હવે તો સરસ મજાનો અભ્યાસ કરીએ ઓનલાઈન પ્રકરણ માળી શાળા માળી શાળા એટલે સ્કૂલ અહીંયા સરસ મજાનું સ્વાધ્યાય આપ્યો છે અને સરસ મજાનું ચિત્ર પણ આપ્યું છે જુઓ અહીંયા શાળાનું સરસ મજાનું ચિત્ર આપેલું બાળકો સ્કૂલ બેગ લઈને શાળામાં ભણવા જાય છે જુઓ સરસ મજાનું ચિત્ર આપેલું છે અહીંયા રાષ્ટ્રધ્વજ આપેલો છે અહીંયા સરસ મજાની સ્કૂલ આપેલી છે અને વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ લઈને શાળાની અંદર ભણવા માટે આવે છે ચલો એના વિશેનો અભ્યાસ કરવાનો છે શું કરવાનું છે એના વિશેનો અભ્યાસ કરીએ આપણે તો અહીંયા શું આ શું આપ્યું છે સૂચના મુજબ લખો અહીંયા શું કે છે સૂચના મુજબ લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આપેલો છે જુઓ માળી શાળાનું નામ અહીંયા શું કે છે માળી શાળાનું નામ આપણે જે સ્કૂલમાં ભણીએ છીએ એ શાળાનું નામ લખવાનું છે તો શાળાનું નામ શું છે સહજાનંદ વિદ્યાલય શાળાનું નામ શું છે સહજાનંદ વિદ્યાલય ચલો એ જ રીતે બે નંબરમાં જુઓ મારું નામ તો તમારું નામ જે હોય એ નામ લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબર જુઓ મારું ધોરણ તમે કયા ધોરણમાં ભણો છો તો ધોરણ એક ની અંદર તો અહીંયા એક લખવાનો ખ્યાલ આવી ગયો ને બધાને ચલો અહીંયા ચાર નંબર જુઓ સવાલ મારો રોલ નંબર તમારો રોલ નંબર જે હોય એ અહીંયા લખવાનો રહેશે શું લખવાનું તમારે જો ટીચર હાજરી બોલાય છે એ હાજરી નંબર તમારે લખવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો તમને ટીચરોએ જે હાજરી નંબર આપ્યો છે એ તમારો રોલ નંબર કહેવાય એ રોલ નંબર લખવાનો રહેશે ચલો સામાન્ય અહીંયાની અંદર આપણે અહીંયા સવાલ પાંચ આવ્યા સરસ મજાનું સામાન્ય જ્ઞાન આપ્યું છે તો આપણે અભ્યાસ એનો કરીએ કરીએ ચલો મારી શાળાનો સમય આપણી જે શાળાનો સમય છે અહીંયા લખવાનો રહેશે મારી શાળાનો સમય આપણે અહીંયા લખવાનો બાર પંદરથી તે પાંચ દસ સુધીનો અહીંયા શાળાનો સમય લખવાનો છે ચલો વિદ્યાર્થી મિત્રો છ નંબર જુઓ મારા વર્ક શિક્ષકશ્રીનું નામ તમારા ક્લાસ ટીચરનું નામ અહીંયા લખવાનું રહેશે તમે અમાં ભણો તો વંદનાબેન લખવાનું બમાં ભણો તો ગીતાબેન લખવાનું અને કમાં ભણતા હોય તો રાજેશ્વરીબેન લખવાનું એ રીતે મારા વર્ગશ્રીનું નામ અહીંયા લખવાનું એટલે કે ક્લાસ ટીચરનું નામ લખવાનું ખ્યાલ આવી ગયો ને બધાને મારી શાળાનું નામ તમારે સજાનંદ વિદ્યાલય લખવાનું મારું નામ એટલે તમારું જે નામ હોય એ લખવાનું મારું ધોરણ એટલે તમે કયા ધોરણમાં ભણો છો એ લખવાનું એટલે કે પહેલા ધોરણમાં તો અહીંયા એક લખવાનો તમારો જે રોલ નંબર હોય એ લખવાનો શાળાનો સમય જે તમે શાળાની અંદર આવતા હોય એ સમય લખવાનો અને છૂટવાનો સમય લખવાનો અને મારા વર્કશીટનું નામ લખવાનું તમારા ક્લાસ ટીચરનું નામ લખવાનું રહેશે ખ્યાલ આવી ગયો ને બધાને ચલો વિદ્યાર્થી મિત્રો એના પછી પ્રશ્ન બે જોઈએ હા કે નામા લખો એ સરસ મજાના હા અને નામા જવાબ લખવાનો છે ચલો તેની અંદર એક સવાલ જોઈએ તમારી શાળામાં બાગ છે આપણી સરસ મજાની શાળામાં આપણો બાગ છે તો જવાબ શું આવશે હા આવશે ચલો બે નંબર જુઓ તમારી શાળામાં રમતનું મેદાન છે જવાબ શું આવશે હા આવશે ચલો ત્રણ નંબર જુઓ તમારી શાળામાં પુસ્તકાલય છે જવાબમાં શું આવશે હા આપણી શાળામાં સરસ મજાનું પુસ્તકાલય પણ છે ત્યાં આગળ ચોપડીઓ હોય છે ત્યાં ચોપડીઓ વાંચન કરવામાં આવતું હોય છે એટલે ત્યાં ચોપડીઓ મળતી હોય છે અવનવી ત્યાં પુસ્તકાલય કહેવાય તો જવાબ શું આવશે હા એ જ રીતે ચાર નંબર જુઓ તમારી શાળામાં પાણીની પરબ છે આપણે શાળાની અંદર પાણી પીવા જાઓ છો ને બધા તો શાળાની અંદર પાણીની પરબ પણ છે તો જવાબ શું આવશે હા ચલો પાંચ નંબર જુઓ તમારી શાળા તમને ગમે છે જવાબ આવશે હા આપણી શાળા આપણને ગમે છે તો જવાબ શું આવશે હા નંબર જુઓ તમારી શાળામાં મોટો હોલ છે તો પ્રાર્થના સભા જે આપણે પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં મોટો હોલ છે તો શાળાની અંદર મોટો હોલ પણ છે જવાબ આવશે હા જવાબમાં શું આવશે હા

જવાબ સાચો હોય એ જવાબ લખવાનો રહેશે મેદાન કે પુસ્તકાલય તો જવાબ આવશે મેદાન રમવા માટે મેદાનમાં જઈએ છીએ જવાબ આવશે મેદાન બે નંબર જુઓ અમે પ્રાર્થના ખાલી જગ્યામાં કરીએ છીએ જવાબ શું આવશે વર્ખંડ કે સભાખંડ તો જવાબ આવશે સભાખંડ પ્રાર્થનાની અંદર સભાખંડમાં આપણે પ્રાર્થના કરીએ છીએ જવાબ આવશે સભાખંડ ત્રણ નંબર જુઓ અમે સારાને ખાલી જગ્યા રાખીએ છીએ જવાબ આવશે કે ગંદી તો જવાબ આવશે આપણે રાખીએ છીએ ચાર નંબર જુઓ બગીચામાં ખાલી જગ્યા છે જવાબ આવશે પુસ્તકો કા તો ફૂલછોડ જવાબ બંને શું આવશે ફૂલ છોડ બગીચાની અંદર સરસ મજાના ફૂલ છોડ છે

જવાબ આપશે ઓફિસ આચાર્ય સાહેબ ઓફિસમાં બેસે છે સાત નંબર જુઓ પાણી પીવા અમે ખાલી જગ્યામાં જઈએ છીએ

ખાલી જગ્યા ભણાવે છે શિક્ષક કે મમ્મી તો જવાબ આવશે શિક્ષક વિદ્યાર્થી મિત્રો કોણ ભણાવે છે તમને શિક્ષક છે ને ટીચર છે ને તો જવાબ આવશે શિક્ષક ટીચર ને શું કહેવાય શિક્ષક પણ કહેવાય શાળાની અંદર શિક્ષક અમને ભણાવે છે જવાબ આવશે શિક્ષક વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એક તમારે જાતે લખવાનો રહેશે પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ હું જે પીડીએફ મોકલું એ તમારે સુંદર અક્ષરે અને સારા અક્ષરે ડબ્બલ ઇટીવાળી નોટમાં લખવાની રહેશે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ નવા વર્ષમાં નવેસરથી નવા પાનથી લખવાનું રહેશે આખું વર્ષ તમારું શુભ નિવડે એવી શુભ કમ કામનાઓ સાથે તમારે વ્યવસ્થિત રીતે લખવાનું અને વાંચન કરવાનું ઘરે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો